देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों आखो देश आपणे बधा कोरोनानी बीजी लहेरमांथी पसार थई चूक्या छीए अने कुदरतनो एक सूक्ष्म वायरस जे आँखे जोई ना शकाय ए केटलो भयानक होय छे, केटलो खतरनाक होय छे એની કુદરતે મનન તમને ખબર પાડી દીધી। મિત્રો કુદરત કહે છે કે મારો એક નાનો વાયરસ શું કરી શકે, એનામાં કેટલી તાકાત છે એ આજે આખી દુનિયાને કુદરતે બતાવી દીધું। મિત્રો એટલે હું ખાસ બધાને કહું છું કે હંમેશા જીવન જીવન તો કુદરતને ફોલો કરજો, કુદરતની સામે ના પડશો। બાકી કુદરત રૂઠશે ને તે વખતે સાહેબ ધનોત પણોત કાઢી નાખશે। જવા દો વાત બધી, પણ મિત્રો પહેલી બીજી લહેરમાં જે વાયરસ આવ્યો એ વાયરસનું નામ નિષ્ણાતોએ ડેલ્ટા આપ્યું અને હજારો જિંદગીઓ મોતના મુખમાં હોમાઈ ગઈ। અને હવે દેશના નિષ્ણાતો, સાયન્ટિસ્ટો, ડૉક્ટરો સપ્ટેમ્બર એટલે 3-4 મહિના પછી ત્રીજી લહેરની આગાહી કરે છે અને ત્રીજી લહેરની જે આગાહી કરે છે મિત્રો એ બહુ ભયાનક હશે એવું કહે છે। એમાં બાળકો વધારે સપડાશે, આવી બધી ટીવીમાં સમાચાર બધા આપણે જોઈએ છે। મિત્રો અત્યારે ભારત દેશની અંદર ડેલ્ટા પ્લસ એટલે કે ડેલ્ટાનું બદલાયેલું સ્વરૂપ, બદલાયેલો વાયરસ, એટલે ડેલ્ટા પ્લસના ભારતમાં 41 કેસ છે અને ગુજરાતમાં 2 કેસ છે મિત્રો। એટલે ટૂંકમાં જે ડેલ્ટા પ્લસ ત્રીજી લહેરના વાયરસે દસ્તક દઈ દીધી છે, ટકોરા બારના પર ટકોરા દઈ દીધા છે। મિત્રો આ જે વાયરસ છે ડેલ્ટા પ્લસ એ નિષ્ણાતોના કહેવા મુજબ એના લક્ષણો ડેલ્ટા વાયરસ બીજી લહેરના વાયરસ જેવા જ છે। તાવ, ખાંસી, શરદી, થોડો ચેન્જ છે કે એમાં થોડું પેટમાં ગરબડ થાય, ઝાડા થઈ જાય, આવું બધું બીજા થોડા સિમ્પટમ્સ આવે છે એમાં। પણ મિત્રો ગંભીર બાબત એ છે, હા ખતરનાક એટલે એટલો બધો આમ ખતરનાક નથી કે આજે તમને આમ જેને ઇન્ફેક્શન લાગ્યું ડેલ્ટા પ્લસનું ને માણસ મરી જશે એવું નથી। એ ડેલ્ટા વાયરસ જેવું જ જોખમ છે એનું, કે તમારી ઇમ્યુનિટી સારી હશે તો તમે સાજા થઈ જશો। પણ મોટામાં મોટી ખતરનાક બાબત એ છે કે ડેલ્ટા વાયરસ બીજી લહેરનો જે વાયરસ હતો એનાથી 50-60 ગણો ચેપી છે, ઝડપથી ફેલાય છે, બસ એ જ મોટામાં મોટું જોખમ છે મિત્રો। 136 કરોડની વસ્તીનો આ દેશ મિત્રો, અને એમાં જો 50-60 ગણો ઝડપથી ફેલાય તો એની એની ગતિ કેટલી બધી વધી જાય, દર્દીઓ કેટલા વધી જાય। બીજી લહેરમાં આપણે જોયું કે ઓક્સિજન ખૂંટી પડ્યો અને કેટલાય જિંદગીઓ ઓક્સિજન વગર ખલાસ થઈ ગઈ મિત્રો। તો એ એ ડેલ્ટા કરતાં ડેલ્ટા પ્લસ 50-60 ગણો ઝડપથી ફેલાય છે અને આપણી વસ્તીમાં તો સરકારી તંત્ર પણ લાચાર બની જાય મિત્રો, ડૉક્ટરો પણ લાચાર બની જાય, શું કરે। તો આવી પરિસ્થિતિની અંદર મિત્રો ખાસ આપણે સાચવવાનું છે કે અત્યારે બધા મંદિરો ખુલી ગયા છે, રિસોર્ટ ખુલી ગયા છે, બાગ બગીચા ખુલી ગયા છે, એટલે એ તમારે ધાડે ધાણો બધે ચાલુ થઈ ગયું છે। જેમ પહેલાં એમ જાણે કે હવે ત્રીજી લહેર આવવાની જ નથી, કોરોના ગાયબ થઈ ગયો, દેશ ભટો થઈ ગયો। મિત્રો ખાસ કાળજી રાખજો, જાવેનો વાંધો નહીં, પણ જે ગાઈડલાઈન છે સેનિટાઈઝ હાથથી કરવાનું છે, માસ્ક રાખવાનો છે અને આ બધી કાળજી રાખવાની છે મિત્રો, સોશિયલ ડિસ્ટન્સ। કારણ કે તમને કે મને ખબર નથી કે તમે જે મંદિરમાં જે ભીડમાં ગયા છો ત્યાં ડેલ્ટા પ્લસવાળો કોઈ ઇન્ફેક્ટેડ વ્યક્તિ ત્યાં છે કે નહીં એ મને તમને ખબર નથી। એટલે હંમેશા સેનિટાઈઝ માસ્કનો ઉપયોગ કરજો, નહીંતર તો ભયંકર એક માણસ એકને લાગે 60 જણને ચેપ લગાવે, 60 જણના બીજા 60 × 60 કરો મિત્રો, 3600ને ચેપ લગાડે, તો એ મલ્ટિફિકેશનમાં એક અઠવાડિયાની અંદર તો કેટલા બધા પેશન્ટો થઈ જાય, જે આપણે બીજી લહેરમાં જોયું છે મિત્રો। એટલે ખાસ ચેતી જવા જેવું છે, એટલે જીવલેણ નથી પરંતુ
આ મૃત્યુદર તો એનો 2-3% જ રહેવાનો છે એ વધારે, પણ જેટલો વધારે ચેપી એટલા વધારે સંક્રમણ થાય, વધારે પેશન્ટો થાય, અને જેટલો વધારે પેશન્ટો થાય એટલા સુવિધાના અભાવે, ઓક્સિજનના અભાવે ઘણા લોકો મોતના મુખમાં ધકેલાઈ જાય એવું ના બને, એટલે આપણે સંયમ રાખી થોડી કાળજી રાખીશું. અને મિત્રો, બીજું કે ખાસ મારે જે કહેવાનું છે કે ડેલ્ટા પ્લસ જે છે ને એ 50-60 ગણો ફેલાય છે, પણ એની સામે એક એક પોઝિટિવ સાઈડ મારે કહેવી છે કે આપણા ભારતમાં જે અત્યારે રસી અપાય છે, કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને સ્વદેશી રસી છે, મિત્રો નિષ્ણાતોએ એવું પ્રૂફ કર્યું, તારણ કાઢ્યું કે ડેલ્ટા પ્લસ જે વાયરસ છે, તમે રસીનો એક ડોઝ લીધો હશે ને તો 30% જેટલું તમને પ્રોટેક્શન મળશે, એટલે 30% તમે સેફ થાવ છો કોરોનાથી. પણ જો બંને ડોઝ લીધા હશે ને તો નિષ્ણાતો એવું કહે છે કે 90% પ્રોટેક્શન મળશે, 90% આપણે સેફ થઈ જઈશું. મિત્રો, એટલે મારી એક બધાને, મારા દર્શકોને જે વિડીયો જુએ છે, મારા બધા જ વાલા દર્શકોને વિનંતી છે કે ગમે એમ કરીને પણ તમારે સપ્ટેમ્બર પહેલાં 2 ડોઝ વેક્સિનના લઈ લેવાના છે, કારણ કે 2 ડોઝ લીધા હશે ને તો 90% સેફ છીએ આપણે. એટલે 90% સેફનો અર્થ કે 2 વેક્સિન લીધેલી હશે તો ઇન્ફેક્શન તો લાગ્યું હશે આપણને ડેલ્ટા પ્લસનું, પણ આપણે હોસ્પિટલાઇઝેશન નહીં થવું પડે, ઘેર હોમ ક્વોરન્ટાઇન થઈ જે કોરોનાની કીટ છે, આયુર્વેદિક ઉકાળા છે, એનાથી આપણે રિકવર થઈ જઈશું, આપણને ઓક્સિજનની જરૂર નહીં પડે, હોસ્પિટલમાં જવાની જરૂર નહીં પડે, અને ઘેર આપણે રિકવર થઈ જઈશું. આ જો 2 રસી લીધેલી હશે તો, કારણ કે 90% સેફ છીએ આપણે, 90% અસરકારક છે જો બંને ડોઝ લીધા હશે તો. એટલે આ ડોઝ ના લીધા હોય તો આપણે મિત્રો લઈ લઈએ. તો ખાસ યાદ રાખજો કે 3જી લહેર આવશે જ એવું કહેવાય નહીં મિત્રો, કારણ કે આ તો એક બધી શક્યતાઓ છે. 3જી લહેર આવશે એવી શક્યતા છે, આવશે જ એવું 100% ના કહી શકાય. કુદરતને તો હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું, ભગવાનને પણ, કે ભગવાન ગમે એમ કરીને પણ આ 3જી લહેરમાંથી અમારા દેશને અને અમારા રાજ્યને બચાવજો, 3જી લહેર અમારા ઉપર ના આવે, અને હવે ધીમે ધીમે કોરોના વાયરસ ગાયબ થઈ જાય, એ અદૃશ્ય થઈ જાય, એને દેશવટો આપી દે એવું ભગવાન કંઈક કરજો. અમારા કદાચ ભૂલ ક્ષમા થયો હોય, અમારા કોઈના દુનિયાના લોકોના, અમારા દેશના લોકોના પાપ થયા હોય, ગમે તે થયા હોય, તો એ બધાના વતી ભગવાન હું માફી માગું છું, અને બધાની વતી પ્રાર્થના કરું છું કે હસતી રમતીને ખેલતી જિંદગીઓ પાછી જેમ છે એમ થઈ જાય, અને લોકડાઉન શબ્દ અમારી ડિક્શનરીમાંથી નીકળી જાય, કોરોના શબ્દ ડિક્શનરીમાંથી નીકળી જાય, અને ભગવાન પાછા તારા દીકરાઓ, તારી દીકરીઓ એ બધા રસતા રમતા ખેલતા કૂદતા થઈ જાય. તો મિત્રો આટલી વાત હતી. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, જ હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ.